વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો, ગુડ મોર્નિંગ. આજની આપણી ચર્ચાનો વિષય છે શુક્રકોષ જનનની ક્રિયાનું અંતઃસ્ત્રાવી નિયમન. હવે આ જે વિષય છે એમાં 7 મુદ્દાઓ આપણે આવરી લેવાના છે, 7 પોઈન્ટ્સ છે. અને આજે દરેકે દરેક જે મુદ્દો છે એ આપે યાદ કરી લેવાનો છે. હવે આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આપણને HPG એક્સિસ વિશેની વાત કરેલી છે. તો શુક્રકોષ જનનની ક્રિયાનું જે નિયંત્રણ છે એ 3 અંગો દ્વારા થાય છે. એક છે હાઇપોથેલેમસ, બીજું છે પિટ્યુટરી ગ્રંથિ અને ત્રીજું લખેલું છે ગોનાડલ. હવે હાઇપોથેલેમસ આપ જાણો છો એ પ્રમાણે મગજનો એક ભાગ છે, પિટ્યુટરી ગ્રંથિ જે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અને જે ગોનાડની જે વાત કરેલ છે, ગોનાડ એટલે કે આપણા જનનપિંડ એટલે કે શુક્રપિંડની વાત કરેલી છે. આ ત્રણેય અંગો ભેગા મળીને જે ધરા હે ને જે અક્ષ બનાવે છે હે ને એને HPG એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે HPG એક્સિસ જે છે એનું કામ શું છે તો અહીંયા લખેલ છે પ્રમાણે, રેગ્યુલેટ ધ પ્રોડક્શન ઓફ ગેમેટ્સ. એટલે કે ગેમેટ્સ એટલે પુરુષોના શરીરમાં જે નરજન્યુ એટલે કે જે શુક્રકોષ જે છે એના નિર્માણનું નિયંત્રણ કરવું, એક તો એ કામ છે. અને બીજું સેક્સ હોર્મોન એટલે કે જે ટેસ્ટોસ્ટેરોન છે નરજાતિ અંતઃસ્ત્રાવ, એનું નિર્માણ જે થાય છે એનું પણ નિયંત્રણ કરવું, એ કાર્ય છે HPG એક્સિસનું. શરૂઆત કરીએ, 7 પોઈન્ટ મેં કીધા આપને, અને જે પહેલો જે મુદ્દો છે એની વાત કરીએ. તો જો હાઇપોથેલેમસ જે છે એની વાત કરીએ તો હાઇપોથેલેમસ અહીંયા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપને, હું ખાલી હાઇપોથેલેમસ જ બતાવું છું. અને જે તીરનું નિશાન છે એનાથી આપ જોઈ શકો છો કે જે હાઇપોથેલેમસ જે છે એ GnRH નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. GnRH જે છે એનું પૂરું નામ છે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. અહીંયા સ્ક્રીન પર એનું નામ પણ આપને દેખાશે, તો GnRH ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. હવે આ જે અંતઃસ્ત્રાવ છે GnRH એ ક્યાં જાય, તો અહીંયા હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ, જો આ જે બતાવીએ સ્ક્રીન પર આ છે પિટ્યુટરી ગ્રંથિ. હવે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ તો 3 ભાગમાં વહેંચાયેલી છે, અગ્રખંડ, મધ્યખંડ અને પશુખંડ. એટલે અંગ્રેજીમાં જે અગ્રખંડ છે એને એન્ટીરિયર પિટ્યુટરી કહીએ છીએ. તો આપણે વાત કરતા હતા GnRHની, તો હાઇપોથેલેમસમાંથી GnRH અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો અને એ રુધિરમાં દાખલ થઈએ. હવે રુધિરમાં દાખલ કઈ રીતે થઈએ, તો હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ જે છે એની વચ્ચે આ જે ભાગ છે અહીંયા આ ભાગમાં રુધિરવાહિનીઓનું એક જાડું આવેલું હોય છે. અને આ જે રુધિરવાહિનીઓનું જે જાડું આવેલું હોય છે એને અંગ્રેજીમાં હાઇપોફિશિયલ પોર્ટલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે GnRH છે એ ક્યાં દાખલ થયો, હાઇપોફિશિયલ પોર્ટલ સિસ્ટમ એટલે કે રુધિરમાં દાખલ થયો. હવે જ્યારે આ જે અંતઃસ્ત્રાવ છે આ રુધિરવાહિનીનું જાડું જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં પહોંચે, એટલે રુધિરમાંથી આ જે GnRH જે અંતઃસ્ત્રાવ છે એ બહાર નીકળી જાય અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિના જે કોષો જે છે એના પર અસર કરે છે. તો GnRH જે છે પિટ્યુટરી ગ્રંથિના જે કોષો પર અસર કરે એને ગોનેડોટ્રોપ્સ કહેવાય છે ને. તો અહીંયા લખેલું છે ગોનેડોટ્રોપ્સ, જો અહીંયા લખેલ છે ગોનેડોટ્રોપ વિશે. અને જે પિટ્યુટરી ગ્રંથિના ગોનેડોટ્રોપ કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એને ગોનેડોટ્રોપિન્સ કહેવાય છે, બરાબર. તો ફરીથી એક વાર સમજાવી દઉં છું કે હાઇપોથેલેમસ જે છે, હાઇપોથેલેમસ GnRH અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. GnRH રુધિર દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિના કોષો સુધી પહોંચે છે અને GnRHની અસરથી અગ્ર પિટ્યુટરીના ગોનેડોટ્રોફ કોષો ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હવે આ જે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ જે છે એ 2 અંતઃસ્ત્રાવો છે, બરાબર, એક નહીં 2, બરાબર. પહેલો છે FSH અને બીજો છે LH. એટલે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે આપ જોઈ શકો છો સ્ક્રીન પર એ પ્રમાણે હે ને, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી FSH અને LH નામના 2 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હવે FSH અને LHના જે પૂરા નામ છે એ તો આપ જાણો જ છો. FSH જે છે એનું પૂરું નામ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને LH જે છે એનું પૂરું નામ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન.
બરાબર. તો મેં તમને કીધા હતા સાત મુદ્દા છે, તો પહેલો જે મુદ્દો છે એની આપણે વાત કરી લીધી, બરાબર. હવે બીજો જે મુદ્દો છે એની પણ આપણે વાત કરી લીધી, બરાબર, કે ભાઈ GNRH જે છે એ પિટ્યુટરી ગ્રંથિના જે ગોનેડોટ્રોપિક જે કોષો છે એના પર અસર કરે છે અને FSH અને LHના સ્ત્રાવને પ્રેરે છે. હવે આ જે FSH અને LH જે છે એ શું અસર કરે છે એની વાત આપણે કરવાની છે, બરાબર. તો અહીંયા જો ત્રીજો અને ચોથો જે મુદ્દો બતાવ્યો છે એમાં FSH અને LH વિશે જ વાત કરવાની છે. હવે પહેલાં હું LHની વાત કરીશ, પછી આપણે FSHની વાત કરીશું. હવે જુઓ, આ જે LH અંતઃસ્ત્રાવ છે એ કોના પર અસર કરે છે, અને તીરનું નિશાન છે એનાથી આપ ધ્યાનથી જોશો તો LH જે છે એ હવે અસર કરે છે ઇન્ટરસ્ટિશિયલ એન્ડોક્રાઇન સેલ, હે ને, ગુજરાતીમાં કહીએ તો આંતરાલીય કોષો, આંતરાલીય અંતઃસ્ત્રાવી કોષો. હવે આ જે આંતરાલીય કોષો જે છે એનું બીજું નામ બી આપને ખબર છે, આ કોષોને જ આપણે લેડિગના કોષો કહીએ છીએ. તો આ જે આંતરાલીય કોષો છે, લેડિગના કોષો છે, એ ક્યાં આવેલા હોય છે, તો બિટવીન ધ સેમિનિફેરસ ટિબ્યુલ્સ, એટલે કે જે શુક્રપિંડની અંદર જે શુક્રોત્પાદક નલિકાઓ છે એની વચ્ચે આ લેડિગના કોષો કે આંતરાલીય કોષો જે છે એ આવેલા હોય છે. હવે આ જે LH જે છે, હવે આ જે કોષ છે આ જ કોષને હું બીજી એક આકૃતિમાં બતાવું છું, તો એ પણ જોઈ લઈએ આપણે. હવે અહીંયા જુઓ, અહીંયા આ જે ઓરેન્જ કલરમાં જે ત્રિકોણાકાર છે એ LH અંતઃસ્ત્રાવ છે, અને આ જે કોષ જે બતાવું છું બ્લુ કલરમાં, તો એ જે છે એ બ્લુ કલરનો જે કોષ છે એ આંતરાલીય કોષ છે. તો હવે હવે આ જે કોષ જે છે એમાં શું થઈ રહ્યું છે, તો જે અંતઃસ્ત્રાવ જે છે LH એ અહીંયા જોડાઈ છે. આપ જોઈ શકો છો કે આ જે છે, આ જે છે આ ભાગને આપણે શું કહીશું, આ છે રિસેપ્ટર. અહીંયા જે બતાવું છું આ બધા છે અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર, બરાબર. અને આ જે છે ત્રિકોણાકારમાં એ છે LH અંતઃસ્ત્રાવ. તો હવે શું થશે, તો આ જે છે, મોટી કરી દઈએ, તો આ જે છે LH એ અહીંયા જોડાઈ જાય, બરાબર. જ્યારે LH જે છે, LH અંતઃસ્ત્રાવ જ્યારે આ રિસેપ્ટર સાથે જોડાઈ જાય ત્યારે આ જે કોષ જે છે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, બરાબર. અને આ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ અંતઃસ્ત્રાવનું નામ છે ટેસ્ટોસ્ટેરોન, બરાબર. તો લેડિગના કોષોમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન, બરાબર. તો LHની આપણે વાત કરી, LH ફરથી એકવાર, LH કોના પર અસર કરે છે, લેડિગના કોષો પર, અને લેડિગના કોષો શું કરે છે, ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આટલી વસ્તુ ધ્યાનમાં લઈશું. હવે બીજો જે અંતઃસ્ત્રાવ છે FSH એની વાત કરીએ. FSH શું કરે છે, તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી જે બીજો જે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો એ હતો FSH. હવે FSH ક્યાં જઈ રહ્યો છે, હે ને, આ જ છે આખી તમને આ જ બતાવ્યું આ શું છે, તો આ તો સેમિનિફેરસ ટિબ્યુલ જે છે એનો છેદ બતાવેલો છે. અચ્છા, હવે ગઈ વખતે તમે શુક્રકોષ જનનનો જે ટૉપિક છે એમાં મેં જેટલી પણ સ્લાઇડ મૂકી છે એ આપે બધી ધ્યાનથી જોઈ હશે તો આપને અહીંયા સમજવામાં બહુ સરળતા રહેશે, મજા આવશે. અહીંયા વાત કરીએ હવે, હવે જુઓ, હવે જે FSH છે એ, બરાબર, તો આ જે તીરનું નિશાન છે આ જે છે આ તો FSH છે, બરાબર. તો આ FSH, આ FSH જે છે એ શું કરે છે, તો અહીંયા તમે જુઓ, બરાબર, અહીંયા જે પણ હવે હું જે કોષ જે દોરી રહ્યો છું આ બધા જે કોષ છે આનું નામ આપને ખ્યાલ હશે, શુક્રકોષ જનની જે ક્રિયા થતી હતી એમાં જે આજુબાજુ જે કોષ હતા એનું નામ શું છે, આ જે જેટલો બી પીળો ભાગ દેખાય આ બધી જગ્યાએ કયા કોષો છે, આ જે કોષ અહીંયા લખેલ છે, બરાબર, સસ્ટેન્ટોસાઇટ. સસ્ટેન્ટોસાઇટ જે છે એને ગુજરાતીમાં અથવા તો સસ્ટેન્ટોસાઇટ જે છે એનું બીજું નામ શું છે, તો એનું બીજું નામ છે, આ કોષોનું બીજું નામ છે સર્ટોલી કોષો, બરાબર. આ જે કોષ છે, આ જે કોષ છે એને શું કહેવાય છે, એનું બીજું નામ શું છે, સર્ટોલી કોષો છે. હવે FSH જે છે, FSH કોના પર અસર કરે છે, સર્ટોલી કોષ પર. અને સર્ટોલી કોષ જે છે એ સર્ટોલી કોષો શું ઉત્પન્ન કરે છે, ABP, બરાબર. ABP જે છે એનું પૂરું નામ શું છે યાદ રાખવાનું છે આપણે, એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન, બરાબર. હવે પુરુષોના શરીરમાં જે મુખ્ય જે એન્ડ્રોજન છે એ કયો અંતઃસ્ત્રાવ છે,
ટેસ્ટોસ્ટેરોન. તો આજે એબીપી જે છે, એબીપી સાથે કોણ જોડાશે? તો ટેસ્ટોસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે એ જ અહીંયા જોડાવાનું છે. કઈ રીતે જોડાશે? તો જુઓ અહીંયા આકૃતિ પરથી વાત કરીએ આપણે. અહીંયા જો બરાબર, આ જે હતું અહીંયા, આ જે ટેસ્ટોસ્ટેરોન છે લેડીકના કોષમાંથી આ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થયો, ક્યાં જશે, ક્યાં જોડાશે? એબીપી સાથે, બરાબર. અને આ જેટલા પણ આ જે તીરના નિશાન છે, તો શું થયું? એબીપી સાથે શું જોડેલ છે? આ તીરના નિશાને શું બતાવે છે? ટેસ્ટોસ્ટેરોન બતાવે છે, હે ને. હવે આ જે ટેસ્ટોસ્ટેરોન જે છે એ શું કામ કરે છે? હવે તમે સમજો કે અહીંયા અહીંયા આ બધી જગ્યાએ જે ટેસ્ટોસ્ટેરોન છે અને આ કોષો જે બતાવ્યા છે, આ બધા કોષો, બરાબર. તો આ કોષો કયા છે? તો ગઈ વખતે આપણે વાત કરી કે ભાઈ આદિ પૂર્વ શુક્રકોષ, એમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને છેલ્લે શુક્રકોષ. તો અહીંયા હા ને વિકાસની અલગ અલગ અવસ્થામાં રહેલા શુક્રકોષ છે. અને આ જે અલગ અલગ અવસ્થામાં રહેલા કોષો જે છે એના કોષ વિભાજનને અસર કરતો જે અંતઃસ્ત્રાવ છે એ કયો છે? તો એ છે અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. એટલે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવની હાજરી હોય તો જ આ બધા કોષ વિભાજન થઈ શકતા હોય છે અને છેલ્લે શુક્રકોષનું નિર્માણ થઈ શકતું હોય છે, બરાબર. અહીંયા પણ એ જ રીતે આપણે સમજી શકીએ કે અહીંયા પણ શુક્રકોષની ક્રિયા થઈ રહી છે અને એના પર ટેસ્ટોસ્ટેરોનની અસર થતી હોય છે, જેને કારણે હે ને શુક્રકોષ બનતા હોય છે. તો ટેસ્ટોસ્ટેરોનની શું અસર થઈ અને ક્યાં જઈને જોડાયો એની વાત કરી. તો આ સાથે હવે કેટલા મુદ્દા આપણે પૂરા કરી લીધા એ પણ જોઈ લઈએ. બીજો, ત્રીજો, ચોથો, હે ને, ચાર મુદ્દા થઈ ગયા, બરાબર. ટેસ્ટોસ્ટેરોન શું કઈ રીતે અસર કરે છે એની પણ આપણે વાત કરી. હવે આ છઠ્ઠો મુદ્દો જે છે એ પહેલાં લઈએ, પછી આપણે પાંચમા મુદ્દાની વાત કરીએ, બરાબર. હવે ટેસ્ટોસ્ટેરોનનું તો કામ હતું, ટેસ્ટોસ્ટેરોનને શું કરવાનું હતું? શુક્રકોષ જનનની જે ક્રિયા છે એના પર અસર કરવાની હતી. જે વિકાસની અલગ અલગ અવસ્થામાં રહેલા જે શુક્રકોષો હતા એના પર ટેસ્ટોસ્ટેરોન અસર કરે છે અને શુક્રકોષનું નિર્માણ થાય છે, બરાબર. અને શુક્રકોષનું નિર્માણ થઈ ગયું એના પછી જો ટેસ્ટોસ્ટેરોનની માત્રા હજુ પણ શરીરમાં હોય, ટેસ્ટોસ્ટેરોન વધુ હોય, તો પછી શું થશે? આ જે ટેસ્ટોસ્ટેરોન જે છે એ શું કરે છે? નેગેટિવ ફીડબેક કરતો હોય છે, બરાબર. હવે અહીંયા તમારે ધ્યાનથી જોવાનું છે. તો અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા ટેસ્ટોસ્ટેરોન જ્યાં લખેલું છે એ તમારે જોવાનું છે. અને ત્યાંથી પછી જે તીરનું નિશાન છે, બરાબર, તો એ તીરનું નિશાન જે છે જેના પર લખેલું છે ઇન્હિબિશન. એટલે કે આપણે શું છે, હવે જે નકારાત્મક પ્રતિપોષી નિયમન, જેને અંગ્રેજીમાં આપણે કહીશું નેગેટિવ ફીડબેક મિકેનિઝમ, એ જોવાની છે. હવે આ જે તીર જે છે લાલ કલરનું, એ તમારે જોવાનું છે કે જે તીરનું નિશાન છે એ ક્યાં જઈ રહ્યું છે, હે ને. ટેસ્ટોસ્ટેરોન જે છે હવે કોના પર? નકારાત્મક પ્રતિપોષી નિયમન એટલે કે નેગેટિવ ફીડબેક જે છે એ કોના પર કરે છે? તો અહીંયા જુઓ, આ જે છે આ ટેસ્ટોસ્ટેરોન, બરાબર, એક અહીંયા અસર કરે છે, હે ને. તો હવે એક આ જે છે ટેસ્ટોસ્ટેરોન આના પર જે અસર કરે છે એ શું છે? આ તો અગ્ર પિટ્યુટરી છે, બરાબર. અને ટેસ્ટોસ્ટેરોનની અસરને કારણે આ જે અગ્ર પિટ્યુટરી જે છે એ શું કરે છે? જે LH અંતઃસ્ત્રાવ જે છે, બરાબર, એનું જે સ્ત્રાવ છે એના સ્ત્રાવમાં ઘટાડો કરે છે. ટેસ્ટોસ્ટેરોનની નેગેટિવ ફીડબેક અસર કોના પર થાય છે? અગ્ર પિટ્યુટરી પર. તો અગ્ર પિટ્યુટરી જે છે LHનો સ્ત્રાવ ઘટાડે છે. ટેસ્ટોસ્ટેરોનની બીજી જે અસર છે એ કોના પર થાય છે? તો એ થાય છે હાઇપોથેલેમસ ઉપર. એટલે જે હાઇપોથેલેમસ જે છે એ શું કરે છે? તો હાઇપોથેલેમસ જે છે ટેસ્ટોસ્ટેરોનની અસરને, હાઇપોથેલેમસ પર અસર થાય એટલે GHRHનું જે સ્ત્રાવ છે એનું પ્રમાણ ઘટે છે, હે ને. આ ટેસ્ટોસ્ટેરોનની આ તમારે બે જે અસરો છે, ટેસ્ટોસ્ટેરોનની નેગેટિવ ફીડબેક, એ તમારે બે અસરો ખાસ યાદ રાખી લેવાની છે, બરાબર. ટેસ્ટોસ્ટેરોન નકારાત્મક પ્રતિપોષી નિયમન કોના પર કરે છે? અગ્ર પિટ્યુટરી પર. એટલે LHનો ઓછો સ્ત્રાવ થશે અગ્ર પિટ્યુટરીમાંથી અને જે હાઇપોથેલેમસ છે એમાંથી GnRHનો ઓછો સ્ત્રાવ થશે, બરાબર. હવે આગળ વધીએ, જે જે મુદ્દાઓ છે એના પર પાછા ફરીએ. તો અહીંયા જે છઠ્ઠો મુદ્દો છે એ મેં તમને સમજાવ્યું કે એમાં નેગેટિવ ફીડબેકની વાત હતી. હવે જે પાંચમો જે મુદ્દો છે એના પર વાત કરીએ, ટેસ્ટોસ્ટેરોન. હવે અહીંયા ટેસ્ટોસ્ટેરોનની જે અસરો છે એના પર આપણે પાછા ફરીએ. હવે અહીંયા ટેસ્ટોસ્ટેરોન વિશે તમે જોઈ શકો છો કે લખેલું છે કે ટેસ્ટોસ્ટેરોન મેન્ટેનન્સ ઓફ સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક,
અને એટલે જે પુરુષોના દ્વિતીય જાતીય લક્ષણો છે એના નિયંત્રણનું કામ ટેસ્ટોસ્ટેરોન કરે છે. ટેસ્ટોસ્ટેરોનને નર જાતિ અંતઃસ્ત્રાવ કહીશું આપણે, એટલે કે જે નર છે એને જે પુરુષત્વ જે બક્ષે છે એ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, અને એટલે જ અમે જાતિ અંતઃસ્ત્રાવ કહીએ છીએ. હવે અહીંયા સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક જે છે દ્વિતીય અને જે જાતીય લક્ષણો છે પુરુષના એ કયા છે, તો દાખલા તરીકે આખા પુરુષના શરીર પર તમે જોયું હશે તો ઘણા બધા વાળ હોય છે, હે ને, વાળનું નિર્માણ, પછી પુરુષોની જે દાઢીમૂછ છે દાઢીમૂછનો વિકાસ થવો, હે ને, પછી એમના જે સ્નાયુ જે છે સ્નાયુઓનો વિકાસ થવો. અચ્છા, પુરુષોનો જે અવાજ છે એ પુરુષોનો અવાજ જે છે એ સ્ત્રીઓના અવાજ કરતાં અલગ હોય છે, એટલે કે જે મર્દાના જે અવાજ છે, હે ને, મર્દાના જે બોલી છે આપણે પુરુષોની, તો એ પુરુષોની જે બોલી છે સ્ત્રીઓ કરતાં અલગ પડતી હોય તો એના માટે પણ જે જવાબદાર છે એ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. એના પછી બીજી પણ કેટલીક અસરો થતી હોય છે ટેસ્ટોસ્ટેરોનની, દાખલા તરીકે જે શિશ્ન છે પુરુષનું એનો વિકાસ થવો, એટલે કે જે પ્રજનન અંગો છે એમનો વિકાસ થવો, પ્રોસ્ટેટ ગ્રંથિ, સેમિનલ વેસિકલ, બલ્બો યુરેથ્રલ, આ બધા જે વીર્ય પેદા કરતા જે ગ્રંથિઓ છે એના પર પણ ટેસ્ટોસ્ટેરોનની અસર રહેતી હોય છે. અચ્છા, અને પછી ટેસ્ટોસ્ટેરોન જે છે એ લિબિડો અથવા તો જેને અહીંયા લખેલું છે લિબિડો અથવા તો સેક્સ ડ્રાઈવ, એટલે કે પુરુષોની જે કામેચ્છા જે છે એના માટે પણ જવાબદાર અંતઃસ્ત્રાવ જે છે એ ટેસ્ટોસ્ટેરોન છે. એટલે કે પુરુષોના શરીરમાં જેટલા પ્રમાણમાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા વધુ રહેતી હોય તો એમની જે કામેચ્છા જે છે સેક્સ કરવાની જે ઈચ્છા છે એ પ્રબળ રહેતી હોય છે, એવો મતલબ થાય છે આ પાંચમા મુદ્દાનો. બરાબર, પાંચમો મુદ્દો લઈ લીધો આપણે, છઠ્ઠો લઈ લીધો. હવે એની બિન જે છેલ્લો મુદ્દો છે એના પર આવીએ. જોઈ શકો છો આપ, હવે છેલ્લા અંતઃસ્ત્રાવ છે ઇનહિબિન. બરાબર, આ ઇનહિબિન જે છે આ ઇનહિબિન શું છે, તો ઇનહિબિન યાદ રાખીશું આપણે, ઇનહિબિન જે છે એ પ્રોટીન અંતઃસ્ત્રાવ છે અને કોના દ્વારા ઉત્પન્ન થાય છે, સસ્ટેન્ટોસાઇટ કોષો દ્વારા, એટલે કે સર્ટોલી કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. પણ આ જે સર્ટોલી કોષ જે છે સર્ટોલી કોષો ઇનહિબિન જે છે એનું ઉત્પાદન ક્યારે કરે છે, એનો સ્ત્રાવ ક્યારે કરે છે એની વાત કરીએ. હવે પુરુષોના શરીરમાં શુક્રપિંડની અંદર જે શુક્રકોષો જે છે એનું નિર્માણ સતત થતું હોય છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે કે એવું નથી કે શુક્રકોષો જે છે બપોરે બનતા હોય છે, રાતે નહીં બનતા, સવાર બનતા હોય છે, અને એવું કશું ના હોય, કન્ટિન્યુ સતત થતી પ્રક્રિયા છે, શુક્રકોષો બનતા જ હોય. હવે આ જે શુક્રકોષો જો બનતા હોય તો શું થાય, એવું પણ થઈ શકે કે જે શુક્રકોષો જે છે એમની સંખ્યા ખૂબ વધી જાય, તો શુક્રકોષોની જે સંખ્યા જે છે એને નિયંત્રણમાં રાખવી એ પણ બહુ અગત્યની છે. તો એના માટે આ જે ઇનહિબિન જે છે એ શું કરે છે, સર્વ્સ એઝ અ બેરોમીટર ઓફ અ નોર્મલસી ઓફ સ્પર્મેટોજીનેસિસ, એટલે કે એ બેરોમીટર તરીકે વર્તીને જે શુક્રકોષોની જે ક્રિયા છે, શુક્રકોષોના નિર્માણની જે ક્રિયા, શુક્રકોષ જનન, હા ને, એટલે કે શુક્રકોષોની સંખ્યાને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે ઇનહિબિન. બરાબર, તો કઈ રીતે કરે છે, હે ને, તો એ કરે છે નકારાત્મક પ્રતિપોષી નિયમન દ્વારા. બતાવી દઉં છું, સમજો, અહીંયા બીજો એક ચાર્ટ છે, અહીંયા ધ્યાન આપજો. જો અહીંયા લખેલ છે, અહીંયા સમજો તમે, આ જે નર્સ સેલ જે છે એટલે નર્સ સેલને શું કહીશું આપણે, બરાબર, આ જ છે સર્ટોલી કોષ. અને સર્ટોલી કોષ જે છે એમાંથી શું થાય છે, સર્ટોલી કોષમાંથી ઇનહિબિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો. હવે આ જે ઇનહિબિન જે છે એ કોના પર જઈને અસર કરે છે, જો તો તમે તીરનું નિશાન જોયું તો ક્યાં જાય છે, હે ને, ઇનહિબિન જે છે એ કોના પર જઈને અસર કરે છે, તો આ જે છે આ શું છે, આને આપણે શું કહીએ છીએ, અગ્ર પિટ્યુટરી, હે ને, અગ્ર પિટ્યુટરી પર કોણ અસર કરે છે, ઇનહિબિન અસર કરે છે. એટલે ઇનહિબિનની અસરથી આ જે અગ્ર પિટ્યુટરી જે છે એ FSH નો સ્ત્રાવ ઓછો કરે છે. બરાબર, અચ્છા, હવે FSH નો ઓછો સ્ત્રાવ થશે તો શું થશે, તમે સમજી શકો છો કે જે ABP જે છે, હે ને, એ પણ ઓછો જ બનશે ને, આખી પ્રક્રિયા મેં આગળ તમને સમજાવી, હા ને. અચ્છા, બીજી જે છે અસર ઇનહિબિનની એ કોના પર થાય છે, તો આ જે તીરનું નિશાન છે એ ક્યાં જઈ રહ્યું છે,
તો એ જાય છે હાઇપોથેલેમસ પર, હે ને? એટલે શું થશે, આ જે GnRH જે છે ઇનહિબિનની અસરના કારણે હાઇપોથેલેમસ જે છે એ શું કરે છે, GnRH જે છે એનું જે નિર્માણ છે હે ને, એનો જે સ્ત્રાવ છે એના પ્રમાણમાં ઘટાડો થાય છે, બરાબર? તો GnRH ઓછો બને, FSH ઓછો બને તો શુક્રકોષજનનની જે ક્રિયા છે એ તો અવરોધાવાની જ છે, હે ને? એ તો ધીમી પડશે જ, કારણ કે આ જે છે GnRH અને FSH જે છે એની જ તો અસરને કારણે શુક્રકોષજનન વ્યવસ્થિત રીતે થતું હતું, પણ જો જે ઇનહિબિન જે છે આ બંનેના નિર્માણના અવરોધે તો શુક્રકોષોની સંખ્યામાં સીધો જ ઘટાડો આવી જતો હોય છે, હે ને? તો અહીંયા લખેલું જ છે, બરાબર? હવે જો અહીંયા લખેલું છે, બરાબર, આખી વસ્તુ જે મેં તમને કીધી તો એ જ અહીંયા તમને સમજાયેલું છે, બરાબર ને? હવે જો હવે શુક્રકોષોની સંખ્યા આ રીતે નિયંત્રણમાં આવી ગઈ, પણ જો એવી પરિસ્થિતિ આવે કે ભાઈ શુક્રકોષો જે છે એની જે સંખ્યા છે એ બહુ જ ઓછી થઈ ગઈ પુરુષના શરીરમાં, દાખલા તરીકે કેટલી થશે, હે ને, 20 મિલિયન પર ml, 1 ml દીઠ 20 મિલિયન કરતાં પણ ઓછી થઈ જાય તો પછી શું થશે, સર્ટોલી કોષો જે છે એ શું કરશે, સર્ટોલી કોષો આ જે અંતઃસ્ત્રાવ છે ઇનહિબિન, બરાબર, તો ઇનહિબિનનો જે સ્ત્રાવ છે એ કરવાનું ઓછું કરી નાખશે, એટલે ઇનહિબિન ઓછો થાય એટલે શું થાય, ફરી પાછું GnRH ને FSHનું પ્રમાણ વધી જાય અને શુક્રકોષો ફરી પાછા બનવા લાગે, હે ને, વધુ પ્રમાણમાં. તો આ બધા જે પોઈન્ટ છે હવે મેં આપને સમજાવી દીધા છે. હવે એક કામ કરું છું, જેટલી પણ સ્લાઇડો છે ધીમે ધીમે કરીને વારા ફરતી આપને બધી એક એક કરીને બતાવી દઉં છું, અંગ્રેજીમાં છે, પણ અંગ્રેજી તો જો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જે છે એના માટે આપણે અંગ્રેજી જે છે એની સાથે તો આપણે પનારો પાડવો જ પડશે, બરાબર કે નહીં? અને કારણ કે શું થશે કે તમારું જે પેપર આવશે એમાં ગુજરાતી સાથે પાછળની તરફ તમને જે અંગ્રેજી જે છે ઇંગ્લિશ વર્ઝન જે છે એ બી હશે, તો તમે એ પણ તમારે જોઈ લેવાનું છે, બરાબર? કોઈ વખત ગુજરાતીમાં આપણને સમજ ના પડે તો તરત જ ઇંગ્લિશ વર્ઝન જોવાનું, બરાબર? અને આપણે ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થી છે એમણે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં બધી જે ટર્મિનોલોજી છે બધા જે નામ છે એ યાદ કરવાના છે, બરાબર? તો અહીંયા બધી જે સ્લાઇડ છે આના સ્ક્રીનશોટ તમે લઈ લો અને આની નોટ્સ પણ તમારે બનાવી લેવાની છે, બરાબર? પછી આ હતું આ રીતે, પછી આ છે અને પછી આ હતી અને પછી આ છે આ રીતે આ રીતે આપી જ છે, બે તબક્કામાં લેવું પડશે. આ જે બાજુની આકૃતિ છે એમાં જે ટેસ્ટોસ્ટેરોન જે છે નેગેટિવ ફીડબેક કઈ રીતે કરે છે ને એ શાંતિથી તમે વાંચજો તો આપને ખ્યાલ આવી જશે. બધી સારી આકૃતિ છે, જેટલા પણ સારા રેફરન્સ બુક છે એમાંથી મેં બધી માહિતી લીધેલી છે અને અહીંયા આપણે આગળ વધીએ. હવે અહીંયા પણ ફોટોગ્રાફ અહીંયા તમારે લઈ લેવાના છે. પછી આ ચાર્ટ છે, બે તબક્કામાં લઈએ. પછી આ લઈ જાય અને છેલ્લે આ જે છે છેલ્લી આકૃતિ આ છે, બરાબર? તો આ સાથે જ આજનો જે આપણો વિષય હતો એ અહીંયા પૂરો થાય છે. હું આશા રાખું છું કે આ લેક્ચર આપને પસંદ આવ્યું હશે. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.